આગળના વિડિયોમાં આપણે ઘણા બધા વળાંક શીખી ગયા. કયા કયા વળાંક? તો ઊભી લાઈન શીખી, આડી લાઈન શીખી, બંને ટાઈપની ત્રાસી લાઈન શીખી ગયા. ત્યાર પછી કયો વળાંક શીખ્યા હતા? તો અર્ધચંદ્રાકાર વળાંક, ઊંધો અર્ધચંદ્રાકાર વળાંક અને સીધો અર્ધચંદ્રાકાર વળાંક. એના પછી આપણે શીખ્યા વી વળાંક, સીધો વી વળાંક અને ઊંધો વી વળાંક. એ બધા વળાંકો ઉપરથી આપણે થોડા આલ્ફાબેટ શીખ્યા. કયા કયા આલ્ફાબેટ? તો કે એ આલ્ફાબેટ અને બી આલ્ફાબેટ. પછી આપણે શીખ્યા હતા ઊંધો સી વળાંક, અને હવે આપણે શીખવાનું છે સીધો સી વળાંક. આને સીધો સી વળાંક પણ કહી શકાય, અને આલ્ફાબેટમાં આને તમે સી ફોર કાર કે સી ફોર કેટ એ પણ તમે આલ્ફાબેટમાં શીખવાનું છે. તો હવે આપણે નવો વળાંક એક શીખવાનો છે સીધો સી વળાંક. તો જોઈએ સૌથી પહેલા ડોટ્સને જોડી અને સીધો સી વળાંક કેવી રીતે કરવો તે જોવાનું છે. પછી સી વળાંકને ગૂંથવાનો કેવી રીતે તે જોવાનું છે, અને તેના પછી આપણે જાતે સી વળાંક કેવી રીતે કરશું તે જોવાનું છે. તો તમારે પણ મારી સાથે તમારી નોટબુકમાં પહેલાં ડોટ્સને જોડીને સી વળાંક કેવી રીતે બને છે તે જોવાનું છે. તો જોઈએ, પહેલાં ઉપરના ડોટ્સને નીચેના ડોટ્સ સાથે જોડવાથી સી વળાંક તૈયાર થાય છે. આને સીધો સી વળાંક પણ કહેવાય, અને આલ્ફાબેટમાં સી ફોર કેટ એ પણ તમે કહી શકો. આના ઉપરથી તમને આલ્ફાબેટનો સી પણ આવડી જશે અને સીધો સી વળાંક પણ આવડી જશે. તો પહેલાં ડોટ્સને જોડીને કેવી રીતે સી વળાંક કરવો તે જોવાનું છે. તો ઉપરના ડોટ્સને લઈ નીચેના ડોટ્સ સુધી જોડવાથી આપણો સીધો સી વળાંક તૈયાર થાય છે, એટલે કે સી આલ્ફાબેટનો સી. ફરી પાછું ઉપરના ડોટ્સને લઈ નીચેના ડોટ સુધી જોડવાથી સી વળાંક તૈયાર થાય છે. આના માટે સીધો સી વળાંક પણ કહી શકાય, અને આલ્ફાબેટનો સી ફોર કેટ, સી ફોર કેપ અને સી ફોર કાર પણ કહી શકાય. ફરી પાછું જોઈએ કે ડોટ્સને જોડીને આપણે સી વળાંક કેવી રીતે તૈયાર કરવો. તો ઉપરના ડોટ્સને જોડી નીચેના ડોટ સુધી લઈ જવાથી આપણો સીધો સી વળાંક તૈયાર થાય છે. તમારે પણ મારી સાથે ડોટ્સને જોડી અને સીધો સી વળાંક કેવી રીતે બને છે તે પણ કરવાનું છે. ચાલો ફરી પાછી આપણે બીજી લાઈન જોઈએ, એમાં પણ આપણે એવી જ રીતે કરશું. ઉપરના ડોટ્સને જોડી નીચેના ડોટ સુધી લઈ જવાથી સી વળાંક તૈયાર થાય છે. તો જોઈએ, ઉપરના ડોટ્સને નીચેના ડોટ સુધી જોડવાથી આપણો સી વળાંક તૈયાર થાય છે. તમારે પણ મારી સાથે નોટબુકમાં આવી રીતે સીધો સી વળાંક કેવી રીતે થાય છે તે શીખવાનું છે. તો ફરી પાછું ડોટ્સને જોડી સીધો સી વળાંક કેવી રીતે તૈયાર થાય છે તે શીખ્યો. ફરી પાછું ઉપરના ડોટ્સને જોડી નીચેના ડોટ સુધી જોડવાથી આપણો સીધો સી વળાંક તૈયાર થાય છે. ત્યાર પછી ફરી પાછું ઉપરના ડોટ્સને નીચેના ડોટ સાથે જોડવાથી સીધો સી વળાંક તૈયાર થાય છે. ઉપરના ડોટ્સને નીચેના ડોટ સાથે જોડવાથી સીધો સી વળાંક તૈયાર થાય છે. તો હવે આપણે સીધા સી વળાંકને ગૂંથવો કેવી રીતે તે જોવાનું છે. તો તમારે પણ અહીંયા જે સી વળાંક આપેલો છે તેની માથે પેન્સિલથી ગૂંથવાનું છે. તો જોઈએ, ઉપરની સાઈડથી પેન્સિલ લઈ નીચેની તરફ પેન્સિલને લઈ જવાથી આપણો સીધો સી વળાંક ઘૂંટાય છે. તમારે પણ તમારી નોટબુકમાં મારી સાથે આવી રીતે સી વળાંકને ગૂંથવાનો કેવી રીતે તે શીખવાનું છે. ઉપરની તરફ પેન્સિલ લઈ નીચેની તરફ પેન્સિલને લઈ જવાથી આપણો સી વળાંક ઘૂંટાય છે. ફરી પાછું ઉપરની તરફ પેન્સિલ લઈ નીચેની તરફ પેન્સિલ લઈ જવાથી સી વળાંક ઘૂંટાય છે. તમારે પણ મારી સાથે આવી રીતે સી વળાંકને પહેલા ડોટ્સથી જોડીને કેવી રીતે બનાવો તે શીખવાનું છે, અને ત્યાર પછી સી વળાંકને ગૂંથવાનો કેવી રીતે તે શીખવાનું છે. તો હવે આપણે આ બે વસ્તુ શીખી ગયા. તો હવે આપણે સી વળાંકને જાતે કેવી રીતે કરવો તે જોવાનું છે. તો એમાં પણ ઉપરની તરફ પેન્સિલ લઈ નીચેની તરફ પેન્સિલને લઈ જવાથી આપણે
ઉપરની તરફ પેન્સિલ લઈ નીચેની તરફ પેન્સિલ લઈ જવાથી આપણો સીધો સી વળાંક તૈયાર થાય છે અને આપણે આલ્ફાબેટનો સી ફોર કેટ પણ કહી શકાય છે ફરી પાછો ઉપરની તરફથી લઈ નીચેની તરફ પેન્સિલ લઈ જવાથી આપણો સીધો સી વળાંક બને છે જેને આપણે કયો આલ્ફાબેટ કહેવાય છે તો કે સી ફોર કેટ સી ફોર કાર ફરી પાછું ઉપરની તરફ પેન્સિલને લઈ નીચેની તરફ પેન્સિલ લઈ જવાથી સીધો સી વળાંક તૈયાર થાય છે તમારે પણ મારી સાથે આવી રીતે સીધો સી વળાંક કેવી રીતે જાતે કરી શકાય તે શીખવાનું છે તો ફરી પાછી આપણે એક લાઈન જોઈએ સીધો સી વળાંક ઉપરની તરફ પેન્સિલ લઈ નીચેની તરફ પેન્સિલને લઈ જવાથી આપણો સીધો સી વળાંક તૈયાર થાય છે અને આપણે સી ફોર કેટ પણ કહી શકાય ફરી પાછું ઉપરની તરફ પેન્સિલ લઈ નીચેની તરફ પેન્સિલને લઈ જવાથી આપણો સીધો સી વળાંક તૈયાર થાય છે તો તમારે પણ મારી સાથે સીધો સી વળાંક કેવી રીતે કરી શકાય તે જોવાનું છે ફરી પાછું જોઈએ ઉપરની તરફ પેન્સિલ લઈ નીચેની તરફ પેન્સિલ લઈ જવાથી આપણો સીધો સી વળાંક તૈયાર થાય છે ઉપરની તરફ પેન્સિલ લઈ નીચેની તરફ પેન્સિલને લઈ જવાથી આપણો સીધો સી વળાંક તૈયાર થાય છે તો આને આપણે કયો આલ્ફાબેટ કહી શકશો તો કે સી ફોર કેટ કહી શકાય સી ફોર કેટ કહી શકાય સી ફોર કાર પણ કહી શકાય તો આપણે કઈ રીતે સી આલ્ફાબેટ અને સી વળાંક જોયો તો પહેલા ડોટ્સને જોડી અને સીધો સી વળાંક કેવી રીતે કરવો તે જોયું ત્યાર પછી સીધા સી વળાંકના ઘૂંટો કેવી રીતે તે જોયું અને ત્યાર પછી સીધો સી વળાંકને આપણે જાતે કેવી રીતે કરવો તે જોયું તો તમારે પણ તમારી નોટબુકમાં મારી સાથે ડોટ્સને જોડીને સી વળાંક કેવી રીતે કરવો સી વળાંકને ઘૂંટવો કેવી રીતે અને જાતે કેવી રીતે સી વળાંક કરવો તે શીખવાનું છે